નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી, એની અંદર યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, લાસ્ટ સેશન એટલે કે પાર્ટ 3ની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર 11-15 પેરેગ્રાફનું ભાષાંતર સમજ્યા અને એના પ્રશ્ન જવાબ જોયા હતા. આજે પાર્ટ 4 એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 સમજવાના છે. શું કીધું છે ક્વેશ્ચન નંબર 2ની અંદર? યુઝ ધ સેટ ઓફ ધ વર્ડ્સ ઇન યોર ઓવન સેન્ટેન્સ, એટલે નીચે આપેલા જે બે શબ્દ છે, પેર, સેટ એટલે પેર થાય, બરાબર, એનો ઉપયોગ કરી બરાબર તમારી જાતે વાક્ય બનાવવાનું છે. તો આપણે એક એકનો મતલબ સમજતા જશી અને પછી વાક્ય છે એ કેમ બનાવવું એ સમજશી. પહેલું જોઈએ શું કીધું છે કે ઇમ્પોસિબલ. તો અહીંયા શબ્દ આપ્યો છે ઇમ્પોસિબલ, એનો મતલબ થાય અશક્ય, અને ડિસ્ટ્રોય એટલે નાશ કરવો, બરાબર. તો આને લઈને એક સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણે સેન્ટેન્સ બનાવશી આવી રીતના. જો તમે સેન્ટેન્સ શું બનાવવું જોઈએ, તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો, બરાબર. ધ કિંગ એટલે રાજા, ફાઉન્ડ ઇટ, ફાઉન્ડનો મતલબ થાય શોધી કાઢવું અથવા જાણી લેવું, ઇટ એટલે તે, રાજાએ જાણી લીધું કે તે શું, તો કે ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલનો સ્પેલિંગ આપ્યો છે, જોઈ જોઈને લખી શકો છો. રાજાએ જાણી લીધું કે તે અશક્ય છે. શું અશક્ય છે? તો કે ટુ ડિસ્ટ્રોય, ટુ ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવો છે, એ અશક્ય છે. કેનો નાશ કરવો અશક્ય છે? તો કે ધ એનિમી એટલે કે દુશ્મન, જે એનો કોઈ પણ, મારો દુશ્મન હોય, તમારો દુશ્મન હોય, એમ રાજાનો કોઈ દુશ્મન છે એને એનિમી કહેવાય, બરાબર. તો એણે, રાજાએ એવું જાણી લીધું કે એના શત્રુને નાશ કરવો અશક્ય છે. તમે અહીંયા કોઈ પણ વાક્ય બનાવી શકો છો આવી રીતના, બરાબર, જેની અંદર એક ઇમ્પોસિબલ શબ્દ અને બીજો શબ્દ છે ડિસ્ટ્રોય, બે શબ્દ આવી જવા જોઈએ. ત્યાર પછી બીજું છે એની અંદર આપણે જોઈએ કોમ્પિટન્ટ. કોમ્પિટન્ટ એટલે હોશિયાર, અને વેલ્યુએબલ, વેલ્યુએબલ એટલે કિંમતી, બરાબર. તો આને લઈને પાઠની અંદર એક સેન્ટેન્સ આવતું હતું, એ જ પ્રમાણે આપણે ડૉક્ટર શર્માનો જ સેન્ટેન્સ બનાવી લઈ, બરાબર, કે ડૉક્ટર શર્મા, ડૉક્ટર શર્મા કેવા ડૉક્ટર હતા? તો કે કોમ્પિટન્ટ ડૉક્ટર હતા ને, તો આપણે લખશું ઇઝ અ કોમ્પિટન્ટ, COMPETENT, કોમ્પિટન્ટ એટલે ડૉક્ટર શર્મા છે એ કોમ્પિટન્ટ. પછી પાછળ શું લખવાનું? તો કે ડૉક્ટર, કોમ્પિટન્ટ ડૉક્ટર છે. અને તેનું સજેશન, જેને કહેવાય હિસ, તેનું એટલે હિસ, અને સજેશન SUGGESTIONS એટલે કે તેના, તેની સલાહો અથવા તેના સૂચનો કેવા હોય છે? તો કે કિંમતી હોય છે. આર વેરી વેલ્યુએબલ, વેલ્યુએબલ એ ખૂબ કિંમતી હોય છે. કેના માટે? તો કે દર્દી માટે, ફોર ધ પેશન્ટ એવું પણ લખી શકો, અથવા ઇઝ પેશન્ટ એવું પણ લખી શકો. PATIENT પેશન્ટ. તો જો મિત્રો, આપણે શું વાક્ય બનાવ્યું? ડૉક્ટર શર્મા ઇઝ કોમ્પિટન્ટ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર શર્મા છે એ હોશિયાર ડૉક્ટર છે. એન્ડ એટલે અને, ઇઝ સજેશન એટલે તેના
જે સલાહ અથવા એના જે સૂચનો છે એ આર એટલે છે, વેરી એટલે ખૂબ જ, અને વેલ્યુએબલ એટલે કિંમતી, ફોર ધ પેશન્ટ એટલે દર્દી માટે એના જે સૂચનો છે એ ખૂબ જ કિંમતી હોય છે, એની જે સલાહ છે એ ખૂબ જ અગત્યની હોય છે એમ કીધું છે. ત્યાર પછી છે રીઝન એટલે કારણ, અને કન્સલ્ટ એટલે સલાહ લેવી. તો આપણે એનું એક વાક્ય સરસ મજાનું બનાવી, તો આપણે વાક્ય આવું કંઈક બનાવશી, ડુ યુ નો, શું તમે જાણો છો એમ, ધ રીઝન રીઝન એટલે કારણ, શું તમે કારણ જાણો છો, શેનું કારણ જાણવાની વાત છે. તો અહીંયા કોઈ પણ વાક્ય બનાવી શકો, વાય સોનિયા, વાય સોનિયા ઇઝ કન્સલ્ટિંગ, વાય સોનિયા ઇઝ કન્સલ્ટિંગ અ ડોક્ટર. શા માટે સોનિયા છે એ ડૉક્ટરની સલાહ લે છે, તમે એનું કારણ જાણો છો? તો કે હા, આપને ખબર જ હતી શું કામ એને સોનિયા જે ડૉક્ટરની સલાહ લેતી હતી, કારણ કે બરોબર એને દાંતનો દુખાવો હતો, બરોબર. તો એ દાંતના દુખાવા માટે ડૉક્ટર પાસે ગઈ ને એની સલાહ લીધી હતી, બરોબર. હવે આ આપણે પાઠ આધારિત વાક્ય બનાવ્યું છે, અહીંયા તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી છે રિક્વાયરમેન્ટ અને હાઇજીન. તો આના માટે સરસ મજાનું સેન્ટેન્સ આપણા પાઠની અંદર જ આવ્યું હતું, બરોબર ને, કે ક્લિનિંગ ઓફ માઉથ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાને સ્વચ્છ રાખવું એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. તો આપણે એ જ વાક્ય લખશી, અહીંયા લખશી આપણે શું, તો કે ક્લિનિંગ ઓફ માઉથ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટનો સ્પેલિંગ એમાંથી જોઈન લખશી, આર ઇ ક્યુ યુ આઈ આર આઈ એમ ઇ એન ટી, રિક્વાયરમેન્ટ. જો અહીંયા સ્પેલિંગમાં ભૂલ છે, અહીંયા ક્યુ આવશે, આર ઇ ક્યુ યુ આઈ આર ઇ એમ ઇ એન ટી, રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, એચ વાય જી આઈ ઈએન ઈ. શું છે? કે મોઢાને ચોખ્ખું રાખવું એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. પછી છે મિત્રો પોસિબલ, અને પછી છે રિસ્ટોરેશન. પોસિબલ એટલે શક્ય, અને રિસ્ટોરેશન એટલે સમારકામ કરવું. તો આપણે એને લઈને એક સરસ મજાનું વાક્ય બનાવશી, બરોબર. તો એમાં ધ્યાન આપજો કેવી રીતના વાક્ય બનાવવાનું છે. તો અહીંયા કોઈ પણ તમે વાક્ય બનાવી શકો છો. તો આપણે પાઠમાં આવતું તો એવું નહીં, કંઈક અલગ વાક્ય બનાવશી, એમાં ધ્યાન આપજો. તો આપણે એ લખશી, ધ રિસ્ટોરેશન, આર ઇ એસ ટી ઓ આર એ ટી આઈ ઓ એન, રિસ્ટોરેશન એટલે સમારકામ. ધ રિસ્ટોરેશન ઓફ ધ રાણી કી વાવ, રાણકી વાવ છે, બરોબર, એની વાત કરી કે રાણકી વાવનું
જે રિસ્ટોરેશન છે, સમારકામ છે એની વાત કરી હતી. ઇઝ પોસિબલ, ઇઝ પોસિબલ એટલે કે એનું સમારકામ છે એ શક્ય બન્યું છે. ક્યારે? તો કે ઓનલી ઇફ ધ ગવર્મેન્ટ, ગવર્નર, GOVERN પછી MENT, સ્પેલિંગમાં ખાસ ધ્યાન આપજો, ગવર્મેન્ટ ગીવ્સ એટલે આપે, આપવું શું? તો કે ઇનફ એટલે પૂરતું, અને FUNDS ફંડ્સ એટલે પૈસા, ભંડોળ. શું કહે કે રાણકી વાવનું રિસ્ટોરેશન ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે ગવર્મેન્ટ પૈસા આપશે ત્યારે એનું જે સમારકામ છે એ શક્ય બનશે, એમ કીધું છે. બરોબર, આવી રીતના તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પછી છે ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, આખરે, અને એક્ઝામલ એટલે તપાસવું. બરોબર, તો આપણે ટીચર અને સ્ટુડન્ટને લઈને એક વાક્ય બનાવીએ. ઇવેન્ચ્યુઅલી એ અંતે પણ લખી શકો, અને પહેલાં પણ લખી શકો, અને છેલ્લા પણ લખી શકો. બધા શિક્ષકો, વેર એટલે હતા, શું? તો કે રેડી ટુ, પછી એક્ઝામાઇન ધ આન્સર શીટ્સ, આન્સર શીટ જોવા માટે, તપાસવા માટે તૈયાર હતા. કેની આન્સર શીટ તપાસવા માટે તૈયાર હતા? તો કે ઓફ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓની જે જવાબદારી છે એ જોવા માટે તૈયાર હતા. અંતે બધા શિક્ષકો વિદ્યાર્થીઓની જવાબદારી જોવા માટે તૈયાર હતા. ત્યાર પછી આપણે જોઈએ સાતમું, એક્ઝિસ્ટ અને વાઇડ. બરોબર, એક્ઝિટ અને વાઇડ, એક્ઝિટ એટલે અસ્તિત્વમાં હોવું અને વાઇડ એટલે ઓળ. તો આપણે સરસ મજાનું એક વાક્ય લખશી, દેર એક્સ આઈ, સોરી EXISTS, એક્ઝિસ્ટ, દેર એક્ઝિસ્ટ અ વાઇડ ગેપ, અ વાઇડ ગેપ એટલે પોળો રસ્તો એમ ન થાય, મોટું અંતર એમ થાય. બિટવીન એટલે કેની વચ્ચે, અસ્તિત્વમાં છે મોટું અંતર. તો કે ધ રિચ એટલે પૈસાદાર વ્યક્તિ, એન્ડ ધ પુઅર એટલે ગરીબ. એટલે એનો કહેવાનો મતલબ એમ થાય છે કે પૈસાદાર અને ગરીબની વચ્ચે ખૂબ મોટું અંતર છે, અસ્તિત્વમાં છે એમ. તો સાચી વાત છે, આપણા દેશની એક આ બરોબર નબળાઈ છે કે આપણા દેશની અંદર ગરીબ અને ધનિક બંનેની વચ્ચે ખૂબ મોટું અંતર જોવા મળે છે. ત્યાર પછી સોલ્યુશન એટલે ઉકેલ, અને પરમનન્ટ એટલે કાયમી. બરોબર, તો આપણે એને લઈને એક સરસ મજાનું વાક્ય બનાવશી, દેર સીમ્સ એટલે જોવા મળે છે. શું જોવા મળે છે? સીમ્સ એટલે જોવા મળે.
to be no p e r m e n t permanent sorry p e r m a n e n t permanent બરોબર નો પરમાનન્ટ બરોબર સોલ્યુશન પછી શું તો કે સોલ્યુશન એટલે કોઈ કાયમી ઉકેલ નથી ક્યાં કોઈ કાયમી ઉકેલ નથી કે ટુ ધ ટ્રાફિક ટુ ધ ટ્રાફિક પ્રોબ્લેમ એટલે જે ટ્રાફિકની સમસ્યા છે એમાં કોઈ કાયમી ઉકેલ નથી ક્યાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે ઇન સિટીઝ એટલે શહેરોમાં જે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે એનો કોઈ કાયમી ઉકેલ નથી ત્યાર પછી આપણે નવમું જોશી નવમાની અંદર શું કીધું રેગ્યુલરલી એટલે નિયમિત અને ઇન લોંગ રન એટલે લાંબા સમયના અંતે તો એના માટે એક સરસ મજાનું વાક્ય બનાવીએ આપણે ઇફ યુ એક્સરસાઇઝ ઇ એક્સ ઇ આર સી આઈ એસ ઇ એક્સરસાઇઝ એટલે જો તમે કસરત કરો બરોબર કેવી રીતે તો કે રેગ્યુલરલી આર ઇ જી યુ એલ એ આર એલ વાય નિયમિત રીતે કસરત કરશો તો શું થાય તો ઇટ વિલ બી સર્ટેનલી એટલે તે ચોક્કસ રીતે થશે શું તો કે બેનિફિટ એટલે ઉપયોગી લાભદાયક થશે એમ કેને તો કે યુ એટલે તમને ઇન લોંગ રન શું કહે છે આપણે વાક્ય સરસ મજાનું બનાવ્યું છે કે જો તમે નિયમિત રીતે કસરત કરશો તો તે તમને લાંબા સમયે ખૂબ ઉપયોગી થશે બરોબર આપણે અત્યારથી નિયમિત રીતે કસરત કરતા હોઈએ બરોબર તો લાંબા સમયના અંતે આપણું શરીર છે એ કેવું તો કે નિરોગી અને મજબૂત રહે આપણે બીમાર છે એ બહુ ઓછા પડીએ શરીરને છે એ નુકસાન ઓછું થાય ત્યાર પછી સજેસ્ટ અને ફોંડો બરોબર તો સજેસ્ટ એટલે સલાહ થાય અને ફોંડો એટલે માં રસ લેવો બરોબર અથવા તો કોઈ પણ વસ્તુ ગમતી હોય એને ફોંડો કહેવાય તો આપણે લખશી અહીંયા સિન્સ નેહા ઇઝ ફોન્ડ ઓફ મ્યુઝિક નેહાને છે મ્યુઝિક ગમે છે પસંદ છે તો આઈ સજેસ્ટેડ આઈ સજેસ્ટેડ અર કે મેં તેણીને સલાહ આપી શેની કે ટુ લર્ન એટલે શીખવાની શું લર્ન ટુ પ્લે વગાડવા માટે શીખવાની અહીંયા વગાડવાની વાત છે કેમ કે મ્યુઝિક આવ્યું છે એટલે વગાડવાની વાત છે અ મ્યુઝિકલ એટલે સંગીત અને ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતના સાધનો છે એ વગાડતા શીખવાની મેં એને સલાહ આપી કેમ કે નેહાને મ્યુઝિક ગમે છે એટલે આપણે એને સલાહ આપી કે ભાઈ તું છે એ સંગીતના સાધન વગાડ ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન એના ઉપર આવીએ આપણે
વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. સોરી, આપણે પહેલાં સૂચના જોઈ લઈ. રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ઇઝ રાઇટ એટલે લખો, હુ એટલે કોણ, સેડ ટુ હુમ કોને કહે છે, કોણ બોલે છે, કોને કહે છે, ધ ફોલોઈંગ સેન્ટેન્સ જે આપણે લખવાનું છે. નીચે આપેલ વાક્ય છે, કોણ બોલે છે, કોને કહે છે, એ આપણે લખવાનું છે. તો શું કીધું છે, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. તો આવું વાક્ય કોણ બોલ્યું હતું, તો કે અશોકભાઈ બોલ્યા હતા અને સોનિયાને કીધું હતું. બરાબર, તો આપણે અહીંયા લખવાનું શું, તો કે ધીસ સેન્ટેન્સ SENTENCE સેન્ટેન્સ વોઝ સેડ બાય અશોકભાઈ કેને ગયા છે, તો કે સોનિયાને, અશોકભાઈ ટુ સોનિયા. આ વાક્ય અશોકભાઈ બોલે છે અને સોનિયાને કહે છે. પછી શું છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. બરાબર, હેલો યંગ લેડી એટલે કેમ છો, બરાબર, અને તને શું થયું છે. તો આવું ડૉક્ટર બોલ્યા હતા અને સોનિયાને કહેતા હતા. તો કોપી ઉપર લખ્યું એમ, આટલું તો કોપી જ મારવાનું છે. ધીસ સેન્ટેન્સ, બરાબર, ધીસ સેન્ટેન્સ. પછી વોઝ સેડ બાય કોણ બોલે છે, તો કે ડૉક્ટર શર્મા. એટલે અહીંયા લખીએ આપણે ડૉક્ટર શર્મા. અને કોને કહે છે, તો કે સોનિયાને, તો ટુ સોનિયા. બરાબર, ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય આવી જઈએ. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, હું આજે થોડીક દવા લખી આપું છું. બરાબર, તો આવું ડૉક્ટરે કીધું હતું અને સોનિયાને કીધું હતું એવું તો ન કહી શકી, કેમ કે એના અંકલ ભેગા હતા. એટલે આપણે એવું સમજવાનું કે આ વાક્ય ડૉક્ટરે કીધું હતું અશોકભાઈને. બરાબર, તો અહીંયા લખશી ધીસ, પછી સેન્ટેન્સ, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા. આ વાક્ય ડૉક્ટર શર્મા બોલે છે અને કોને કહે છે, અશોકભાઈને, ટુ, પછી અશોકભાઈ લખવાનું આપણે. તો અહીંયા સમાસે નહીં, હું નીચે લખી નાખું અશોકભાઈ. બરાબર, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ટુ ડૉક્ટર શર્મા, ટુ અશોકભાઈ. બરાબર, પછી આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું મારા દાંત છે એ માત્ર સવારે સાફ કરું છું. આ વાક્ય કોણ બોલ્યું હતું, તો કે સોનિયા. આપણે લખશી ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય સોનિયા. કેને કીધું હતું, તો કે ડૉક્ટર શર્માને, ટુ ડૉક્ટર શર્મા. આ વાક્ય છે એ સોનિયા બોલે છે અને ડૉક્ટર શર્માને કહે છે. ત્યાર પછી પાંચમું સેન્ટેન્સ છે, એના ઉપર આવીએ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, તારે તારા દાંત દિવસમાં બે વખત છે એ યોગ્ય રીતે સાફ કરવા જોઈએ. વન્સ ઇન મોર્નિંગ, એક તો સવારે, અને વન્સ બિફોર યુ ગો ટુ બેડ, અને બીજું કે તું જ્યારે સાંજે પથારીમાં સુવા જા એની પહેલાં. તો આ વાક્ય ડૉક્ટર શર્મા બોલ્યા હતા અને સોનિયાને કીધું હતું. તો આપણે લખશે અહીંયા શું, તો કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા. કેને કીધું તું, તો કે સોનિયાને. તો અહીંયા લખશી ટુ
સોની પછી જોવો જોઈએ મિત્રો ઇનેમલ કોટિંગ. વોટ્સ ધેટ ઇનેમલ કોટિંગ? તે શું છે એમ, આ શું છે? તો આવું સોનિયા ગોળી હતી અને ડૉક્ટર શર્માને કીધું હતું. તો અહીંયા લખવાનું ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય કોણ બોલ્યું હતું? તો કે સોનિયા, સેડ બાય સોનિયા. એને કીધું હતું? તો કે ડૉક્ટર શર્મા. અને એને ડૉક્ટર શર્માને કીધું હતું. ત્યાર પછી નો વન શુડ ફીલ ઇમ્બ્રેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. શારીરિક ખોટકાપણને લીધે કોઈએ શરમ અનુભવવી જોઈએ નહીં. તો આવું ડૉક્ટર શર્માએ કીધું હતું અને સોનિયાને કીધું હતું. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્મા ટુ સોનિયા. આ વાક્ય ડૉક્ટર શર્મા બોલ્યા હતા અને સોનિયાને કીધું હતું. વેલ સોનિયા કમ કેન કમ અલોન. સારું, સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ બ્રેવ ગર્લ. તેણી બહાદુર છોકરી છે. તો આ વાક્ય ડૉક્ટર શર્મા બોલ્યા હતા અને અશોકભાઈને કીધું હતું. તો કે ધીસ સેન્ટેન્સ વોઝ ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ડૉક્ટર શર્મા This sentence was said by Dr. Sharma to Ashok Bhai. Ashok Bhai ne kidu hatu. Tyar pachi prashna number 4. Filling the blanks. Etle fill etle bharo. In the blanks etle khali jagya ma. Choosing etle પસંદ કરો. ધ કરેક્ટ એટલે સાચો, વર્ડ્સ એટલે શબ્દ, ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કાઉન્સમાંથી. એટલે શું કહે છે, કાઉન્સમાં આપેલ જે શબ્દ છે એમાંથી સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો પેરેગ્રાફ છે એની અંદર શબ્દ આપ્યા છે, પેન એટલે દર્દ, સિવિયર એટલે ભયંકર, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. તો આપણે વાક્ય છે એ જોતા જઈ અને એના આધારે ખાલી જગ્યા છે એ પૂરી કરતા જાય. તો પેલું વાક્ય જોઈ, સોનિયા હેડ ખાલી જગ્યા ટૂથેચ. સોનિયાને હતો ખાલી જગ્યા ટૂથેચ એટલે દાંતનો દુખાવો. દાંતનો દુખાવો હતો, કેવો હતો? તો કે સખત. તો અહીંયા શું આવશે? સખત એટલે સિવિયર. પહેલામાં આવશે સિવિયર એટલે સોનિયાને સખત દાંતનો દુખાવો હતો. સી કુડ નાઈધર ઈટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. તેણી છે એ કંઈ ખાઈ શકતી નહોતી કે સ્કૂલે પણ જઈ શકતી નહોતી. પછી સ્ટડી એટ હોમ એટલે ઘરે અભ્યાસ કરવો, બરાબર. વોસ એટલે હતો, અલ્સો એટલે પણ, ખાલી જગ્યા એટલે કે અહીંયા શું આવશે? તો કે ઘરે અભ્યાસ કરવો કેવો હતો? તો કે અશક્ય એટલે ઇમ્પોસિબલ. અહીંયા શું આવશે? ઇમ્પોસિબલ એટલે અશક્ય હતો. ઘરે અભ્યાસ કરવો છે એ અશક્ય હતો. કેના લીધે? ડ્યુ ટુ એટલે ના લીધે. કેના લીધે? તો કે દુખાવાના કારણે એટલે અહીંયા આવશે પેન. ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ છે એના ઉપર આવી જઈએ. આઈ એમ ખાલી જગ્યા સમ મેડિસિન્સ ટુડે. આઈ એમ એટલે હું છું અને સમ મેડિસિન્સ એટલે થોડીક દવા અને ટુડે એટલે આજે. તો હું આજે થોડીક દવા આપું છું અથવા લખી આપું છું. તો અહીંયા શું આવશે? તો કે પ્રિસ્ક્રાઇબિંગ
ડોક્ટર કોઈ દવા લખી આપે એને શું કહેવાય? પ્રિસ્ક્રાઇબ કરવું, એટલે પી આર ઈ એસ સી આર આઈ બી આઈ એન જી, પ્રિસ્ક્રાઇબિંગ. એટલે હું આજે થોડીક દવા લખી આપું છું, બરાબર. પછી ધ પેન વિલ બી ખાલી જગ્યા બાય ટુમોરો, દુખાવો છે એ થઈ જશે આવતીકાલ સુધીમાં, તો ઓછો થઈ જવો. તો અહીંયા સબસાઇડ છે એનો મતલબ થાય ઓછો થઈ જવો. તો બીજામાં શું આવશે? સબસાઇડ એટલે ઘટી જશે અથવા ઓછો થઈ જશે. એન્ડ દેન ઓનલી ફર્ધર, હવે વધવું શું? તો કે ટ્રીટમેન્ટ, અને બાકીનો ઉપચાર છે એ ત્યાર પછી જ શક્ય બનશે. એટલે અહીંયા આવશે ટ્રીટમેન્ટ, ટી આર ઈ ટી આર ઈ એ ટી અને એમ ઈ એન ટી, ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. એટલે બાકીનો જે ઈલાજ છે એ ત્યાર પછી શક્ય બનશે. સરફેસ એટલે સપાટી, ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, અને રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. તો પહેલું વાક્ય જોવો જોઈએ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ. શું આવે અહીંયા? મોઢું છે એ ચોખ્ખું રાખવું એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. તો અહીંયા શું આવે? રિક્વાયરમેન્ટ, બરોબર. આર ઈ ક્યુ યુ આઈ આર ઈ એમ ઈ એન ટી, રિક્વાયરમેન્ટ પહેલામાં આવશે, રિક્વાયરમેન્ટ. ત્યાર પછી સેકન્ડ ખાલી જગ્યા છે એમાં ધ્યાન આપીએ, ઇફ યુ ડોન્ટ ક્લીન યુઅર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં કરો તો શું થાય? તો કે ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ, એટલે કે ખાદ્ય પદાર્થના નાના ટુકડા, ઇનસાઇડ એ સ્ટીક ટુ ધ, એટલે છે એ અંદરની જે શું આવે? તો કે સરફેસ એટલે સપાટી. અહીંયા શું આવશે? સરફેસ. બીજામાં શું આવશે? સરફેસ, એસ યુ આર એફ એ સી, સરફેસ એટલે સપાટી, અંદરની સપાટીમાં એ ચોટી જશે. ઓફ યોર ટીથ એટલે દાંતની જે ઉપરની સપાટી છે અહીંયા ચોટી જશે. ઇન સ્પેસ બિટવીન યોર ટીથ, અને દાંતની વચ્ચેની સપાટી છે ત્યાં પણ એ ચોટી જશે. ત્યાર પછી જોઈએ, નાવ જોન સ્પીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, અને હવે જંતુઓ છે એ ખાદ્ય પદાર્થના ટુકડાને ખાઈ જશે. દેટ પછી લાસ્ટ વધ્યું છે, ઇવેન્ચ્યુઅલી અને અંતે, ઇવેન્ચ્યુઅલી અને અંતે, ઇટ અ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, એટલે કે દાંતના અમુક ભાગને પણ એ ખાઈ જશે. ત્યાર પછી ચોથો છે પેરેગ્રાફ, એની ખાલી જગ્યા જોઈએ. પેલું છે સજેસ્ટ એટલે સલાહ, કન્સલ્ટ એટલે સલાહ થાય, સૂચન થાય, અને એક્ઝામિન, એક્ઝામિન એટલે તપાસવું. તો વેલ એટલે સારું, સી નીડ્સ ટુ, અહીંયા આવશે કન્સલ્ટ, પહેલામાં શું આવશે? કન્સલ્ટ. એને જરૂરી છે શું? તો કે અ ડેન્ટિસ્ટ, એટલે કે દાંતના ડૉક્ટરની જે સલાહ છે એ લેવી જરૂરી છે. આફ્ટર પછી અહીંયા આવશે એક્ઝામિન, શું આવશે? એક્ઝામિન, એક્ઝામિન, સોરી, ઈ એક્સ, ઈ એક્સ એ એમ આઈ એન આઈ એન જી, અહીંયા સ્પેલિંગ છે એમાં, ના ના સાચો જ છે અહીંયા. એક્ઝામિન એટલે તપાસ કરવી, શું? તો કે હર ટીથ એટલે તેના દાંતની તપાસ કર્યા બાદ, ધ ડેન્ટિસ્ટ વિલ, અને લાસ્ટમાં આવશે સજેસ્ટ, રિસ્ટોરેશન ઓફ લાઇટ, રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કોડ કમ્પોઝિંગ ફિલિંગ મટીરિયલ, એટલે કે ત્યાર પછી દાંતના સમારકામ માટેની, બરોબર, ડૉક્ટર છે, દાંતના ડૉક્ટરે સલાહ આપશે કે એની મદદથી સમારકામ કરવાનું હતું. થોડો સફેદ કલરનો પદાર્થ છે, એનું નામ આપ્યું છે અહીંયા લાઇટ કોડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એની મદદથી એના દાંતને સમારકામ કરવાની સલાહ આપશે. પછી ઇમ્બ્રેસ એટલે શરમ અથવા સંકોચ અનુભવો, સોલ્યુશન એટલે ઉકેલ, અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. તો પહેલી ખાલી જગ્યા જોઈએ, નો વન શુડ ફીલ ઇમ્પ્રેસ
કોઈએ છે એ શરમ અનુભવી જોઈએ નહીં. તો પહેલામાં આવશે ઇમ્બ્રેસ, ઈ એમ બી એ ડબલ આર એ ડબલ એસ ઈ ડી ઇમ્બ્રેસ, એટલે શરમ અનુભવી જોઈએ નહીં. કેની શરમ અનુભવી જોઈએ નહીં? તો કે અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, એટલે ખોટકા પણ હોય બરોબર, શારીરિક ખોટકા પણ એની કોઈએ શરમ અનુભવી જોઈએ નહીં. ઓર ખાલી જગ્યા ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, તેણી સમસ્યા, તેણીની જે સમસ્યા છે, તો અહીંયા સમસ્યા એટલે કે પ્રોબ્લેમ આવશે બરોબર, એને શું કહેવાય? ક્રાઉડિંગ કહેવામાં આવે છે. અને નાઉ દેર ઇઝ અ, શું આવશે આમાં? સોલ્યુશન. અને હવે તેનો પણ ઈલાજ છે બરોબર, ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, એટલે આ સમસ્યા છે એનો પણ ઈલાજ અત્યારે શક્ય છે. ત્યાર પછી ક્વેશ્ચન 5, કરેક્ટ ધ અન્ડરલાઇન પાર્ટ્સ એન્ડ રી રાઇટ ધ પેરેગ્રાફ. જો કરેક્ટ એટલે સુધારો, અન્ડરલાઇન પાર્ટ્સ એટલે લીટી કરેલો જે ભાગ છે એને સુધારવાનું કહે છે, અને રી રાઇટ એટલે ફરીથી લખવું, તો પેરેગ્રાફ એટલે આખા ફકરાને આપણે ફરીથી લખવાનો છે. તો એ શું કીધું? ઓલ ઓફ અસ, એટલે ઓલ ઓફ અસ, અસ એટલે આપણે, ઓફ એટલે નોન ઇન ઓના, ઓલ એટલે બધા, એટલે આપણે બધા, એ મી એટલે શક્યતા દર્શાવે, ફોલો ધ ટ્રાફિક રૂલ્સ એટલે આ વાક્ય શું કહે છે કે આપણે બધાએ ટ્રાફિકના જે નિયમ છે બરોબર એને પાળીશું. મેં એટલે શક્યતા દર્શાવે છે, એટલે આપણે બધાએ ટ્રાફિકના નિયમનું પાલન કરીશું એવું નથી કરવાનું. પણ અહીંયા મેં નહીં આવી, શું આવશે? તો કે મસ્ટ, મેનું ભૂતકાળનું રૂપ છે, મસ્ટ લેવાનું થશે. શું કામ એમ? તો મસ્ટ છે એ ફરજિયાત પણ દર્શાવે કે આપણે બધાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તો અહીંયા શું આવશે? ઓલ ઓફ અસ, પછી શું આવશે? તો કે મસ્ટ ફોલો ધ, ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ત્યાર પછી યુ કેન બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ બરોબર. પછી અહીંયા છે અવેર એટલે જાગૃત હોવા જોઈએ, ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ એટલે બધા ટ્રાફિક નિયમ. તો અહીંયા યુ કેન બી અવેર એમ કીધું છે કે તમે છે એ ટ્રાફિકના નિયમોથી અવેર હોવા જોઈએ, એમ કરવાનું છે. તો અહીંયા કેન નહીં આવે, તો અહીંયા શું આવશે? તો કે શુડ આવશે. તો અહીંયા શું કરવાનું છે? તો કે યુ શુડ બી અવેર અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ. સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે મિત્રો આપણે. શું કીધું કે તમે છે બરોબર એ ટ્રાફિકના બધા નિયમોથી જાગૃત હોવા જ જોઈએ, એવું થાય છે એનો મતલબ. ઇફ યુ આર નોટ, જો તમે બરોબર જાગૃત નહીં હોય, તો યુ શુડ ગેટ ઇન ટ્રબલ, તો તમારે સમસ્યા થશે. જો એવું નથી પણ તમને સમસ્યા થઈ શકે છે, તો અહીંયા શુડ નહીં આવે, અહીંયા શું આવશે? કુડ આવશે. તો આપણે અહીંયા ચેન્જ કરશી, તો અહીંયા આવશે યુ, ઇફ યુ, સોરી, ઇફ યુ આર નોટ, ઇફ યુ આર નોટ, યુ કુડ ગેટ ઇન ટુ, ગેટ ઇન ટુ ટ્રબલ એટલે મુસીબત, ટી આર ઓ યુ બી એલ ઈ, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
પછી પ્રોમિસ એટલે વચન આપો, મી એટલે મને, દેટ કે યુ એટલે તમે, ડ્રો ડ્રો નહીં આવે કેરફુલી એમ નહીં, તો તમે વાહન રીમુવ ચલાવ્યું, અહીંયા ભૂતકાળ નથી પણ રીમુવ ચલાવશો એવું કરવાનું છે, તો અહીંયા શું આવશે તો કે પ્રોમિસ મી દેટ કે યુ વિલ, ભવિષ્યકાળ લેવાનો છે ભૂતકાળ નથી લેવાનું, તો શું થાય કે મને વચન આપો કે તમે છે એ અહીંયા ડ્રો આવશે, યુ વિલ ડ્રાઈવ, ડ્રોનું શું થઈ જાય યુ વિલ ડ્રાઈવ કેરફુલી, તમે છે એ ગાડી છે એ કાળજીપૂર્વક ચલાવશો એવું મને વચન આપો. અહીંયા સરસ મજાનું આખો પેરેગ્રાફ આપ્યો છે કે આપણે બધાય છે બરોબર ટ્રાફિકના નિયમોને પાળવા જ જોઈએ, આપણે બધા ટ્રાફિકના નિયમથી અવેર એટલે જાગૃત હોવા જોઈએ, જાણકાર હોવા જોઈએ, જો આપણે જાણકાર નહીં હોય તો આપણે મુસીબત થઈ શકે છે, અને તમે મને વચન આપો કે તમે હવેથી ગાડી છે એ કાળજીપૂર્વક ચલાવશો. ત્યાર પછી કિરણવાળું વાક્ય છે બીજો ચેન્જીસવાળો, કિરણ ઇઝ હેલ્થ બોય, તો અહીંયા હેલ્થ નહીં આવે, અહીંયા શું આવશે હેલ્ધી એટલે તંદુરસ્ત તો છોકરો છે, તો કે કિરણ ઇઝ અ હેલ્ધી બોય, કિરણ છે એ તંદુરસ્ત છોકરો છે. પછી હી એક્સરસાઇઝ રેગ્યુલર નહીં રેગ્યુલરલી, તે નિયમિત રીતે કસરત કરે છે, તો હી એક્સરસાઇઝ એક્સ ઈ એક્સ ઈ આર CI SES, કેમ કે અહીંયા ઈ છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે અને સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે એસ લાગે. હવે અહીંયા જે રેગ્યુલર છે એનું કરી નાખવાનું રેગ્યુલરલી એટલે તે નિયમિત રીતે કસરત કરે છે. પછી વી ઓફન, પછી અહીંયા ટેકન નહીં આવે, સાદો વર્તમાનકાળ છે એટલે ટેક જ રાખવાનું છે, વી ઓફન ટેક વી એવું છે એટલે અહીંયા ટેક જ આવે બરાબર. ઇઝ એડવાઇસ, અમે સલાહ લેશી, તેની સલાહ લેશી શેના માટે તો કે હાઉ ટુ એટલે કેવી રીતે, મેન્ટેન એટલે જાળવી રાખવું, શું તો કે ગુડ હેલ્થ એટલે સારું આરોગ્ય કેવી રીતે જાળવવું એની અમે એની પાસેથી સલાહ લીધી હેલ્થ. પછી કિરણ ઇઝ અવર, કિરણ છે અમારો, અને અહીંયા રોલ મોડલ છે એમાં રોલ ઈનું આવે, એમાં રોલ આવી રીતના આવશે, તો પહેલાં આપણે લખી લઈએ કિરણ ઇઝ અવર, અહીંયા આવશે આ રોલ રોલ મોડેલ એટલે અમારા માટે એક આદર્શ વ્યક્તિ છે. ત્યાર પછી મોહન વોઝ ગ્રેસ ઇઝ યર્ડ ઓફ કાઉન્સ ઇન ધ ફિલ્ડ બરોબર, તો અહીંયા મોહન પછી શું હોય પૂછે વોઝ, તો ચાલુ કાળનું વાક્ય છે એટલે મોહન પછી વોઝ પછી ગ્રેઝ નહીં આવે, શું આવશે ગ્રેઝિંગ, તો મોહન વોઝ ગ્રેઝિંગ ગ્રેઝિંગ ઇઝ, અને આ હર્ડ નહીં આ એચો કાઉ છે એટલે હર્ડ એટલે કયું તો કે ટોળું, ઈ હર્ડ આવશે, તો હરણવાળા પાઠમાં આવ્યું હતું હર્ડ એચ ઈ આર ડી હર્ડ એટલે ટોળું, ઓ કાઉ ગાયોનું ટોળું છે એ ક્યાં છે તો કે ઇન ધ ફિલ્ડ, તો આપણે લખશી ઇન ધ ફિલ્ડ ચરાવતો હતો બરોબર, ગાયના ટોળાને મોહન છે એ ચરાવતો હતો એવું થાય. પછી વેન એટલે જ્યારે, વેન ઈ સો અ
ગ્રુપ શું? તો કે વેન હી સો અ ગ્રુપ ઓફ બોયસ. પછી સ્મેમ છે એ ભૂતકાળનું રૂપ છે, અહીંયા હું આવશે તો આવશે સ્મિમિંગ, બરોબર, એસ ડબલ્યુ આઈ, બરોબર, પછી ડબલ એમ, પછી આઈએનજી, સ્વિમિંગ એટલે તરી રહ્યા હતા. કેમાં? તો કે ઇન ધ રિવર, નદીની અંદર અમુક છોકરાઓ છે એ છે એ તરી રહ્યા હતા. પછી મોહન સેટ અંડર અ ટ્રી એન્ડ વોચ ધ બોયઝ. મોહન છે એ સેટ એટલે તો બરોબર ગોઠવાવું છે, પણ અહીંયા ગોઠવાવું નથી, આપણે સીટ છે એનું ભૂતકાળનું રૂપ સેટ લખવાનું છે. તો અહીંયા એસઈટી નહીં એસએટી આવશે, આપણે એટલો ચેન્જ કરવાનો છે. તો અહીંયા શું લખીએ આપણે? તો કે મોહન, પછી નીચેની લાઈનમાં લખશી, અહીંયા સમાઈ જશે તો અહીંયા લખી નાખી સેટ, એસએટી સેટ, મોહન છે એ બેઠો ત્યાં. તો કે અંડર અ ટ્રી, છાડની નીચે બેઠો. એન્ડ અને શું? તો કે વોચ ડ એટલે જોતો હતો. મોહન છે છાડ નીચે બેઠો અને છોકરાઓને જોતો હતો. ત્યાર પછી લાસ્ટ પેરેગ્રાફ છે એને જોઈ લઈએ આપણે. તો અહીંયા છે શું છે? યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેરિંગ ઓફ યોર ટીથ. કેરિંગ નો આવે, પણ અહીંયા શું આવશે? કેર. તો શું આવશે? યુ આર નોટ ટેકિંગ, તમે લેતા નથી. શું લેતા નથી? આપણે જોઈ લઈ, મેં અહીંયા આખું લખીને રાખ્યું છે, એક એક પછી એક એક લાઈન સમજતા જાય શૂખીએ છે. પેલું એમ કીધું છે કે અહીંયા જોઈએ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેરિંગ ઓફ યોર ટીથ. તો અહીંયા કેરિંગની જગ્યાએ આપણે શું લખવાનું? કેર, કે તમે તમારા દાંતની યોગ્ય કાળજી લેતા નથી. તો અહીંયા શું આવશે? કેર. પછી શું છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. તો અહીંયા ક્લીન્ડ નહીં આવે, કેમ કે અહીંયા ડુ આવ્યું છે એટલે વર્તમાન કાળનું રૂપ આવે અને યુ સાથે મૂળ રૂપ આવે. તો શું આવશે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, એટલે અહીંયા ક્લીન થઈ ગયું ક્લીન્ડનું. પછી શું છે? યુ કુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. તો અહીંયા કરી શકો છો એવું થાય, પણ એવું નથી, પણ અહીંયા આપણે કુડ નહીં લખવાનું. અહીંયા શું આવશે? શુડ, તમારે તમારા દાંતને બરોબર દિવસમાં બે વખત સાફ કરવા જ જોઈએ. વન્સ એટલે આ વન્સ નહીં આવે, ઓ એન ઈ, વન્સ ઈ વન્સ નહીં, શું આવશે? ઓ એન સી ઈ, વન્સ એટલે એક વખત. ઇન ધ મોર્નિંગ એન્ડ દેન બિફોર યુ ગો ટુ બેડ, એક સવારે અને બીજા સાંજે સૂતા પહેલા. તો અહીંયા ચાર ફેરફાર આવી રીતના કરવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે, શું લખ્યું છે? કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ્સ. તો આપણે કૌંસની અંદર છે કાંઈ બરોબર એક્સપ્રેશન આપ્યા છે, એનો ઉપયોગ કરી અને આપણે જે ડાયલોગ છે એટલે કે સંવાદ છે એને પૂરો કરવાનો છે. પહેલું જોઈએ આપણે, શું લખ્યું છે? રોહન, રોહન ડીડ, રોહન સાઈ ડીડ, રાઘવ કેસ ધ બોલ. શું? રાઘવે દડાને પકડ્યો હતો. તો રાજ આન્સર આપે છે. અહીંયા તમે હા અથવા નામાંથી જવાબ લખી શકો છો તમારી જાતે, બરોબર, પરંતુ આપણે કૌંસમાં કીધેલું છે એમાંથી આપણે જવાબ ગોતીને લખવાનો છે. તો કૌંસમાંથી એક બંધ બેસતું વાક્ય આપણે લીધું, શું આવ્યું છે? તો કે નો હી ડીડ નોટ, કે ના તેણે બોલને પકડ્યો ન હતો. પછી કિરણવાળું વાક્ય જોઈ, કિરણ, ડીડ યુ સી ધ પૂજા, ડીડ એટલે શું, બરોબર, હતું એમ, યુ એટલે તમે, સી એટલે જોઈ, અને પૂજા એટલે પૂજાને, શું તમે પૂજાને જોઈ હતી? તો આ અથવા નામાં જવાબ આવે. તો અહીંયા એક બંધ બેસતું વાક્ય આપણે લીધું, યસ આઈ ડીડ, હા મેં પૂજાને જોઈ હતી. પછી ફાધર, ફાધર કંઈક પ્રશ્ન પૂછે છે એ એમનામ રાખ્યું છે. પૂજા, પૂજા શું છે? કે ફ્રોમ ધ ટેન્થ ઓફ માર્ચ, દસમી માર્ચથી શરૂ થાય છે. તો ફાધરે શું પ્રશ્ન પૂછ્યો છે? તો કે વેન ડુ યોર એક્ઝામ બિગિન, તારી એક્ઝામ ક્યાંથી શરૂ થાય છે. પૂજાએ શું કીધું? દસમી માર્ચથી શરૂ થાય છે. પછી છે અમન, અમનવાળું, અમન એમનામ બોલે છે, એમનામ રાખ્યું છે. હર્ષવાળું, હર્ષ શું કે છે? ઈ ઇઝ ઇન લાઇબ્રેરી, તે લાઇબ્રેરીમાં છે. તો અહીંયા સ્થળદર્શક વાક્ય છે, તો સ્થળદર્શક
પ્રશ્ન બનાવવો હોય તો શું થાય? તો કે વેર ઇઝ જય, જોઈ ક્યાં છે. પછી નીતા અને ભાવિન, ભાવિન શું કહે છે? નો, સી ઇઝ નોટ એટ હોમ, બરોબર, તે ઘરે નથી. એની મેસેજ, તેના માટે કાંઈ સંદેશ છે? તો અહીંયા પ્રશ્ન શું બને? તો કે કેન આઈ સ્પીક ટુ નીતા, શું હું નીતા સાથે વાત કરી શકું છું? બરોબર, આવું બને. અને લાસ્ટ વધ્યું છે એ છેલ્લામાં લખ્યું આપણે, વોટ ડીડ ધ ટીચર ટીચ, એટલે ટીચરે શું સમજાવ્યું હતું, શું શીખડાવ્યું હતું. તો અંકિત કહે છે આ પોએમ એટલે કવિતા. તો અહીંયા લખી રાખશી. વધુ છે કંઈ સમજવાનું છે એ સાતમા પ્રશ્નથી આપણે આવતા લેક્ચરની અંદર સમજશી. નમસ્તે.